યુઆર કેલેન્ડર આપેલું છે બરાબર છે તો એની અંદર તમે सभी सूरज देवता यहाँ तक आ चुके हैं और सुबह मॉर्निंग के लगभग 7:30 बज चुके हैं और सब नीचे उतर गए बस में से मॉर्निंग ब्रेकफास्ट करने के लिए। तो मैं यहाँ पर ठहरा रहा हूँ क्योंकि मैं घर से ब्रेकफास्ट करके आया हूँ और माइक अब तक मैंने नहीं लगा विदाउट माइक यूज़ कर रहा हूँ तो वहाँ जाके शूट करेंगे एक्चुअली। तो गाइस सुबह सीधे से चुके हैं। तो गाइस सुबह से लगभग 7-8 बजे निकले थे, अभी दोपहर के 11 बज चुके हैं। मुझे भी पता नहीं कि यहाँ पर क्या होने वाला है, लेकिन हाँ खुश तो होने वाला है। जो आपको पूरी वीडियो देखेंगे तो आपको पता चल जाएगा। सरदार पटेल एग्रीकल्चरल एजुकेशन म्यूजियम जो भी चीज़ें होगी वो आपको दिखाई देगी। ज़्यादातर मैं बोलूँगा नहीं क्योंकि सर बोलेंगे तो वो आपको मैं दिखाऊंगा। तो चलिए फटाफट शुरू होने वाला है। अभी आज तक
के पड़का नहीं है दो गणी झाट चोखा है चोखा चोखा नाम है हां ना ये लोग है ये काम करते तो माई जो तो वो माई आ किलो का बा कड़े आ तीन नंबर नहीं रोवे हां वक्कर से वाइड एंगल करो पर मैं मुख यो सूट व्यवस्थित करो अच्छा तो नहीं है वो जा रहा है
आदोणी है पकी है कप्पो करण ढींगीरो के तो जा हाथ तो चाहिए तो आपके ले लो मेरी पैनी बावणी कसा ये तो है फोटो पड़ गया मशहूर मशहूर खेती थे कपास अलग अलग कपास आए थे कारो कपास हाँ गुजराती अलग अलग દવાઓનો તો આપણે ઉપયોગ નથી જ કરતા નવું નથી વર્ષો થી પેલા થતું હતું પણ આપણને હવે આપણા ઘરના વાડામાં જે ઘરની બાજુમાં તો આપણે પ્રાકૃતિક જ કરતા હતા કે બધા ખાવા માટે એમાં તો કોઈ દવા નથી નાખતા બરાબર છે પણ એ જ વસ્તુ મોટા પાયે કરવાની બરાબર છે બાકી તમારો જે ફિલ્ડ છે તમારો જે સાબરકાંઠા તલો પ્રાંતિ જ કહેવાય છે કે હાઈવે પરથી નીકળીએ બંધનગરથી તો બધા જ કેદારમાં કોફી તો ફ્લાવર દેખા ને બરાબર ખેડૂત પંપ લઈને ફરી વળતા હોય દવાઓ ચાંદી ચાંદીને તો મેવડાવી નાખું છે બરાબર ને તો આપણને શું એ ખબર છે કે કેટલી માત્રાની જરૂર છે દવાની પહેલાં ચલો આપણે એ જ કરીએ છીએ કોફી ફ્લાવર મુખ્ય હશે વધારે બરાબર છે મને કોઈ કહેશે દવાઓ કઈ ચાંદી છે કોઈ નામ ખબર છે કાં તો બીજા કોઈ પાકમાં દવા છાંટતા હોય તો કોઈ નામ ખબર છે દવા કઈ છાંટવું છે કોઈ નામ ચાર પાંચ નામ પહેલા તો હોય તો ખબર રહે કે છપ્પન કે છપ્પન બીજું કોઈ મોનોકોટ છાંટતા હોય રોગર રોગર છાંટતો હોય પાસાલી 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 છાંટતો હોય બીજું કઈ ટાટા મીટો વિચારો આપણે આટલા વર્ષોથી ખેતી કરીએ છીએ અને આટલી બધી દવાઓ દર વર્ષે છાંટીએ છીએ બધા ટાટા મીઠા 156 બાદ તમે આટલી બધી દર વર્ષે છાંટો છો બરાબર ને દવાઓ એની જ છે પાકે તો એને જ છે જીવત એની જ આવે છે બરાબર ને આ તો કોરોના એક નવો આવી ગયો આપણી વચ્ચે એટલે આપણને કોરોનાની ખબર હતી નહીં એટલે આપણને આટલી બધી વિકેટો પડી ગઈ બરાબર ને પણ જીવાતોમાં તો એવું નહીં ઈયળ દર વર્ષે તમારા કોફી ફ્લાવરમાં લગભગ એક જેવી જ આવતી હોય આટલી છાંટ આટલા વર્ષોથી ખેતી કરીએ છીએ છતાં આપણને એનું સારું નામ નથી ખબર દવાઓ બરાબર ને કઈ દવા ક્યારે છાંટવી કયા પ્રકારની છાંટવી એ આપણને ખબર નથી બરાબર છે તો આમાં થોડો વાંક આપણો કહેવાય બરાબર ને એગ્રો સેન્ટરવાળાનો તો પછી કાઢીશું પહેલાં આપણો કાઢીએ કે આપણને ખબર નથી અહીંયા એક ચાર્ટ પાછળ મૂકેલો છે કે મરચાં છે રીંગણ છે ટામેટાં છે એની અંદર દવા છાંટ્યા પછી વીણી ક્યારે કરવી એ પાછળ એક ચાર્ટ છે પણ વાંચ્યું કરો એ ચાર્ટની અંદર માહિતી એવી આપેલી છે કે તમે દવા છાંટો ને તો પછી ફળની વીણી ક્યારે કરવી બરાબર ને ઘરમાં આપણું નાનું છોકરું હોય આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ડૉક્ટર કહે છે તાવ છે બરાબર છે તો ડૉક્ટર શું કહે છે કે બોટલ આપું છું તમને કાં તો ગોળી આપું છું ત્રણ ટાઈમ આપજો કાં તો એમ કહે છે કે જમ્યા પછી બે ટાઈમ આપજો
બરાબર ને, સમયગાળો વચ્ચે કે સવારે આપ્યો જમે પછી સાંજે જમે પછી આપ્યો, અને વધારતા હોય તો આપણે શું કરીએ, આખી બોટલ પીવડાવી દઈએ છીએ. ડૉક્ટરે કીધું છે સવારે જમ્યા પછી આપ્યો, સાંજે જમ્યા પછી આપ્યો, ગાળો કીધો છે ને, તો આપણે એવું જ કરીએ કે સવારે જમ્યા પછી બે અને ડ્રોપ પીવડાઈએ, કાં તો ચમચીમાં ઓગાળીને પીવડાઈએ, જમ્યા સાંજે એવું કરીએ છીએ રાત્રે, બરાબર ને. પણ ખેતીમાં એવું કાંઈ જ નથી કરતા. દવા માનો કે સોમવારે છાંટી છે, રીંગણ કાં તો મરચું છે એકદમ ચમકાટ મારતું બુધવાર સુધી થઈ ગયું છે, એટલે થોડી ડાયરેક્ટ એપીએમ છે, પોટલા વાળી છે, અમદાવાદ વેચી કાઢીએ ગાંધીનગર, બરાબર ને, કેમ સારો ભાવ મળે છે. આ જ કારણ છે ને આપણે સારો ભાવ મળે છે. પણ કદાચ તમે જે દવા છાંટી છે એ દવાને એના છાંટા પછી જે મરચું કાં તો રીંગણ તોડવાનો સમયગાળો કદાચ અઠવાડિયા પછીનો હોય. અમુક દવાઓ એટલી ઝેરી છે, એટલી પાવરવાળી છે કે તમે એને સોમવારે છાંટી દો, કદાચ તમે શુક્રવારે અથવા બીજા સોમવારે મરચું ઊંડી કરી શકો. એની વચ્ચેનો એટલો સમયગાળો રાખવો જરૂરી છે. જો તમે ના રાખો તો એ જવાનું ઝેર છે, એ દવાનો જે પાવર જે કંઈ છે એ બધું ફળની અંદર જ રહી જવાનું છે, બરાબર ને. એટલે દરેક કેમિકલની શક્તિ અલગ અલગ છે, પાવર અલગ છે, એટલે દરેક કેમિકલ છાંટ્યા પછી એનો સમયગાળો આપણને ખબર હોવી જોઈએ, બરાબર ને. આ પણ એક પ્રકારનું ઓર્ગેનિક ફાર્મિંગ જ છે, બરાબર છે. પણ આને શું કહેવાય, રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ. એટલે જંતુનાશકો ના રહે એ રીતનું ફાર્મિંગ કરવાનું. દવાઓ તો છાંટવાની, બરાબર, આપણે હવે આદત પડી ગઈ છે, પણ આપણને ખબર હોવી જોઈએ કે દવા છાંટ્યા પછી ભીણી ક્યારે કરવાની, જેથી કરી એની અંદર જે કેમિકલ છે એ ઉડી જાય, કાં તો એ જમીનમાં જવાનું છે એટલું જતું રહે, પછી દવાની એ પડની અંદર એની અવશેષો ના રહે, બરાબર ને. તો હું આ કૃષિ ગોવિદ્ય આપું છું, તમે આની અંદર આપી દીધું બધા વેચી જરૂર થોડી અંદર આપણને. આની અંદર બે વસ્તુ સારી છે, જીવાત કેલેન્ડર અને રોગ કેલેન્ડર. દર મહિને તમારે આવશે, બરાબર છે. આ ગયા મહિનાનો ઓક્ટોબર મહિનાનો અંક છે, જો તમે હેલો આપો જીવાત કેલેન્ડર આપેલું છે, બરાબર છે. તો એની અંદર તમે કયા પાક કરો છો અત્યારે, બોલો. ખેતરમાં જતા હશો દરેક જો છોડ જોતા હશો તમને આવી જીવાત જોવા જ મળી હોય, બરાબર છે. આજે નીચે સફેદ કલર ની બતાવી દેજો, બરાબર છે, આવી દેખાય. ત્યારબાદ આ રીતની ગુલાબી ઈયળ આવી હોય, અહીંયા ઉપર ફોટો છે, છીણવાની અંદર આપણે જે છીણવા હોય ને એની અંદર આવી ગુલાબી ઈયળ આવી ગઈ હોય, બરાબર છે. તો એની અંદર દવા કઈ છાંટવાની એ માહિતી તમને આપેલી છે અહીંયા. તો તમે મને એકે ચપ્પન કીધું, એનું સાચું નામ કોઈ ખબર છે? ટાટા મિંડા કીધું, કોઈને સાચું નામ ખબર છે? એનું ટાટા મિંડા કંપનીનું, આ ટાટા મિંડા એ કંપનીનું નામ છે. આ ભાઈ કીધું ઇમિડા કૃષિ, બરાબર છે. હા, તો તમારે એ જ યાદ રાખવાનું છે. એકે છપ્પન યાદ નથી રાખવાનું, એકે છપ્પન તો કંપનીએ નામ આપ્યું છે, એ તો દરેક કંપનીએ અલગ અલગ આપવાની. કોઈને એકે છપ્પન આપ્યું તો કોઈ બીજી બંદૂકનું નામ આપ્યું હશે. આપણે અંદર ઝેરનું નામ જે સાચું છે ને એ યાદ રાખવાનું, જેથી કરી તમે કોઈ પણ એગ્રો સેન્ટર બદલો ને તો તમારે એમ કહેવાનું કે ભાઈ મને ઇમિડા ક્લોપ્રિડ આપ, તો એ ભાઈ તમને ઇમિડા ક્લોપ્રિડ દવા આપશે. પણ તમે એને કહેશો કે એકે છપ્પન આપતો, કે એકે છપ્પનની કદાચ એ જોડે એજન્સી ના હોય તો કે એકે છપ્પન નથી ભાઈ બીજી છે, તો આપણને સંતોષ થશે? આપણે જો કે છપ્પન જ જોઈએ છે, એટલે આપણે એની ઉપર નહીં જઈએ. પણ આપણે યાદ રાખવાનું છે અંદરનું જે કેમિકલનું નામ છે ને સાચું. આના સિવાય તમને રોગ કેલેન્ડર આવે છે, જે કંઈ પાકની અંદર રોગ આવે છે એને કલરિંગ ફોટા આપેલા છે, એટલે તમે રોજ ફિલ્ડમાં જતા હોય ખેતરમાં તો આ ફોટા સાથે જુઓ કે મારે આવું પણ થાય. ત્યારબાદ તમે યુનિવર્સિટીમાં આવ્યા છો, તો યુનિવર્સિટીની અંદર આજે પહેલી વાર આવ્યા છો, બરાબર. તો અહીંયા મધમાખી પાલન માટેની તાલીમ થઈ રહી છે, બરાબર છે. તમારે બીજું ઉત્પાદન કરવું હોય, બરાબર છે, પ્લોટિંગ કે છે, પ્લોટિંગ શબ્દ તમે સાંભળ્યો હશે, કપાસ તો પ્લોટિંગ કરે છે, દિગેલાનું પ્લોટિંગ કરે છે. તો તમારે એવું પ્લોટિંગ કરવું હોય, બીજું ઉત્પાદનથી તમારે શીખવું હોય તો બીજું ઉત્પાદનની તાલીમ કરવામાં આવે છે, બરાબર છે. તમારે જો ઔષધીય પાકો કરીને ખેતી આ વખતે એવી હોય તો ઔષધીય પાકો પર પણ તાલીમ આપવામાં આવે છે, બરાબર છે. એટલે અહીંયા ઘણી બધી તાલીમ, તો તમને પૂરી માહિતી અહીંયાથી તાલીમ આપવામાં આવે છે. જે રહેવાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, એસી ક્લાસરૂમ છે, પૈસા ભરવાના, બધું ફ્રી છે સાહેબ, બધું ફ્રી છે. હા, બધું જ સાહેબ, બધું જ. મગજમાં મફત શબ્દ આવી જાય છે ને, મફત જેવું વર્તન કરીએ, સાચી ખોટી વાત છે.
મને 100 રૂપિયા એમને વાપરો આપી દે બરાબર છે, પણ તું પછી એમ કે મને 100 રૂપિયાનો હિસાબ પણ આપજે, તો એને થોડું એમ લાગશે પપ્પાએ 100 રૂપિયાનો હિસાબ એ માગ્યો છે, પછી એ બધી ગણતરી કરી બધું વિચારી બધું કરી દઉં, એમને એમ આપી દો તો કંઈ ધ્યાન નહીં રાખે. એટલે હવે આપણે છે ને ખેતીમાં બદલાવ લાવવાની જરૂર છે બરાબર. માહિતી ઘણી બધી તમને મળતી હશે પણ એને એક્શનમાં મૂકવાની જરૂર છે. આની અંદર તમારે ઘણી બધી કામની માહિતી છે, તમને ઈયર મેં તમને આટલી બધી દવાઓ પૂછી, તમને કદાચ ઘણા આપણે સારું જઈ મીડા લોકોનું યાદ છે, એવું બધાને યાદ રહેવું જોઈએ જેથી કરી તમારો દવાનો ખર્ચ ઘટે બરાબર ને. કેમ કે ક્યાંક ને ક્યાંક તમે તમારા ઘરની બાજુમાં જે તમારા વાડામાં દવા તમારા ખુદને ખાવા માટે કરો છો, એમાં દવા નાખો છો એટલી બધી કેમ નથી રાખતી એટલી બધી આપણે ખાવાનું, તો તમે જે બજારમાં વેચો છો એ કોણ ખાશે તમે? એ સાચી ખોટી વાત છે બરાબર ને, ફરતું ફરતું તો ઘરે જ આવવાનું જવાનું, એ તો હોય નિયમ છે કે આપણે ખેતી કરીને દવાઓ છાંટવાની છે, પણ એટલું સમજ હોવી જોઈએ કે સાચી દવા વાપરી બરાબર ને. કેમ કે દવાઓ છાંટીશું તો કદાચ ઘણી વખતે એવું પણ થતું હોય કે આજે દવા છાંટી છે તો એનું તમને પરિણામ ના પણ મળ્યું, જીવાત ના પણ મળી. હાથમાં મોજા પહેરો, સાદા ચશ્મા મોજા બી નૂતરા આવે તો પેલા ટ્રાન્સપરન્ટ ચશ્મા આપે ખબર છે એ સાથે મૂકવાના, એ પહેરવાના, દવા છાંટતી વખતે માસ્ક પહેરવાનું. હમણાં જ રાજસ્થાનમાં પાલી કરીને એક ગામ છે ખબર છે, રાજસ્થાનનું પાલી, એનો કિસ્સો હતો સપ્ટેમ્બર મહિના ગુજરાત સમાચારમાં લેખ આવેલો છે, તમે કોઈને વાંચ્યું છે કે ખબર નહીં. એક જે ખેડૂત હતા એમને દવા વર્ષોથી ખેતી કરતા હતા અને અચાનક દવા છાંટતા ઝેર ચડ્યું, એડમિટ કર્યા. તમે નહીં માનો એને કેટલા દિવસ દાખલ કર્યો છે, 24 દિવસ દાખલ કર્યો અને 5000 ઇન્જેક્શન લાગ્યા. 5000 ઇન્જેક્શન દિવસના 284 જેટલા ઇન્જેક્શન એને લગાવવા પડ્યા, ત્યાર તે ભાઈનો જીવ બચ્યો છે. કેમ કે દવા છાંટતી વખતે કોઈ જ વસ્તુ પહેર્યું નહીં, આપણે દવા તમે છાંટો છો બરાબર છે, ક્યારેક ધુમાડો પણ થતો હોય, ક્યારેક લિક્વિડ હોય તો છાંટા પણ ઉડતા હોય, એટલે આપણે તો શું રાખીએ છીએ કંઈ નહીં બરાબર ને. થોડી શરૂઆતમાં પહેલા માથું દુખતું હોય પછી આપણને આદત પડી જાય, પણ એમ એમ કરતા એ ભાઈને વર્ષોથી ખેતી કરતા કોઈ ધ્યાન જ ના રાખ્યું, એટલું ઝેર ચડી ગયું. ડોક્ટરે કીધું કે ભાઈના શરીરમાં 600 મેગાલિટરની દવા ગઈ છે. વિચારો 5000 ઇન્જેક્શન એટલે શું કહેવાય, દિવસમાં 284 ઇન્જેક્શન એ ભાઈને લગાવે તો ખાલી જીવ બચ્યો હશે. એટલે દવા છાંટો તો માસ્ક પહેરો, ભલે કોરોના ગયો હોય તો કોરોના લીધે પહેરો એમ નહીં, દવા છાંટતી વખતે માસ્ક પહેરો, આંખમાં ચશ્મા પહેરો, હાથમાં મોજા પહેરો. કેમ કે આપણે જીવીશું તો પાછળ ઘર માટે કંઈક કરીશું બરાબર ને. અને તમે મજૂર સાથે પણ કરાવતા હોય તો મજૂરમાંથી પાલન છે, અહીંયા બિયારણ પણ મળે છે બરાબર ને. તમારે કોઈ પણ પાકનું બિયારણ લેવું હોય એક જ દિવસ એને બપોર શું પછી થોડું જો ટાઈમ મળે ને તો ઔષધીય નર્સરી પણ અમારી પાસે છે, તો તમે ત્યાં છોડ પણ લેતા જાઓ, બિયારણ પણ પડશે તમને. કરિયાદું કહે છે ને ડાયાબિટીસમાં કરિયાદાનો પાવડર ઉપયોગ કરતા હોય, કરિયાદાનો પાવડર પણ મળે છે. ઔષધીય છોડ છે, અશ્વગંધા છે, અલગ અલગ પ્રકારની તુલસી છે, કંઈ નહીં તો એટલે 5-10 રૂપિયાનો યાદગીરી પૂર્વક તો લેતા જાઓ. આણંદમાંથી અમે લાયા થાય બરાબર ગયું. तो गाइस आपको काफ़ी कुछ दिखाया और बताया भी, और यहाँ से हमको 2 बुक भी मिले, तो यहाँ का तो हो गया. अब आगे जाते हैं और आगे जाके आपको दिखाते हैं. કોપરે દાખલો એ 5 વાગે 12 વાગે હા આપણે
તમારા બધાનું આણંદ કૃષિ યુનિવર્સિટીમાં સ્વાગત કરીએ છીએ. અને આ આપણો આ જે તમે વિભાગમાં ઉભા છે એનું નામ છે એગ્રોનોમી વિભાગ. શું નામ છે? એગ્રોનોમી. બરાબર. એટલે આપણે ખેતીવાડીમાં જુદી જુદી શાખાઓ હોય એમાંની આ મુખ્ય શાખા કહેવાય એગ્રોનોમી એટલે. બરાબર. તો હવે તમે કોલેજમાં પણ સામે તમે જોયું હશે, એક સામે મોટી કોલેજ છે. એ કોલેજ 1947માં જ્યારે આપણો દેશ આઝાદ થયો એ વખતની બનેલી છે. એટલે એના વિશે કદાચ તમને માહિતી ત્યાં આગળ આપી હશે. જેડી દેસાઈ સાહેબ હતા ને, તમે જઈને આવ્યા ત્યાં, એટલે એ વખતે સરદાર વલ્લભભાઈ સાહેબ ગૃહમંત્રી હતા, પહેલા ગૃહમંત્રી. એટલે એમણે ઈંટ મૂકી દીને આખી આ આપણી જે કોલેજ કહેવાય એ વખતે બનેલી છે. એટલે 75 વર્ષ થયા, ટૂંકમાં જૂની કોલેજ છે. બરાબર. અને 4 કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી, એમાં 4th આ આણંદમાં છે. અને નંબર 1 કૃષિ યુનિવર્સિટીમાં જો તો પહેલા નંબરમાં આણંદ આવે, ભણતર ને બધાની એની દ્રષ્ટિએ. બરાબર. વિસ્તારની દ્રષ્ટિએ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી છે. હવે હાલમાં અત્યારે આપણે પ્રધાનમંત્રી સાહેબનો એક કાર્યક્રમ ચાલે છે કે આખું વર્ષ આપણે આંતરરાષ્ટ્રીય મિલેટ યર તરીકે ઉજવવાનું છે. બરાબર છે. તો એના માટે આપણે અહીંયા આગળ જુદા જુદા મિલેટ, મિલેટ એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો એને કહેવામાં આવે બળછટ ધાન્ય અથવા હલકા ધાન્ય અથવા તો જાડુ ધાન્ય, 3-4 નામ છે. બરાબર. તો એમાં આપણે કયા કયા આવે તો આપણે મોટાભાગે બાજરી અને જુવાર એ બે ખાઈએ છીએ એ આવે. એ સિવાય ઘણા બધા છે જેમાં આવે સા. બરાબર. પછી કોદરા, એ બધા બળછટ ધાન્યો છે. આ બધા ધાન્યો એવા છે કે આપણે બધા પેલા ખાતા હતા. તમે તો બધા ઉંમર લાયક છો એટલે તમને તો ખબર છે. બરાબર છે. નવા જવાનના છોકરા આ બધાને ખ્યાલ આવે કે ભાઈ સામો કેવો દેખાય, બંટી કેવી દેખાય, વરી કેવી દેખાય. એટલા માટે આખી આપણે શું બનાવેલું છે, મિલેટ વાટિકા, વાટિકા બનાવી છે. તો બધાને ખબર પડે. અને એની જુદી જુદી જાતો છે, અહીંયા જાતો પણ લખેલી છે. આ વરી છે તો વરીની જાત કઈ તો GV4, ગુજરાત વરી 4, એવી રીતે ગુજરાત વરી 3, ગુજરાત વરી 2, એવી જુદી જુદી જાતો હોય. જેમ આપણે ઘઉંમાં હોય છે ને 496 હોય, લોકવન હોય, એવી જુદી જુદી જાતો, એમ આની પણ જુદી જુદી જાતો આવે. આનું સંશોધન કેન્દ્ર વઘઈમાં આવેલું છે. વઘઈ નામ સાંભળ્યું છે? નવસારી બાજુ ડાંગના ડાંગ જિલ્લામાં આવ્યું. બરાબર. તો ત્યાં આગળ એનું સંશોધન થાય, નવી નવી જાતો ખેડૂતો માટે બહાર પડે. બરાબર. તો આ બધી છે. તમે જુઓ વરી જાગૃત કરવામાં આવે છે. બરાબર. તો સજીવ ખેતીની સાથે સાથે પ્રાકૃતિક કૃષિના પણ આપણે 5 દિવસના તાલીમ કાર્યક્રમ છે. કોઈને પણ ઈચ્છા હોય આવવું હોય તો આવી શકે છે. આખા ગુજરાતમાંથી ખેડૂતો આવે છે. બરાબર છે. 5 દિવસ અહીંયા આવી જવાનું. પહેલે દિવસ સવારે 8-9 વાગે પહોંચી જવાનું અને 5મા દિવસે તમારે બપોરે 2-3 વાગે છૂટા થાવ. 5 દિવસ અહીંયા રહેવાનું, જમવાનું બધું મફત. ખાલી આવવા જવાનું જે ભાડું થાય એ ખેડૂતને આપવાનું હોય છે, જ્યાંથી આવો ત્યાંથી. બરાબર છે. એ ભાડું આપતા નથી, બાકી રહેવાનું જમવાનું બધું અહીંયા ફ્રીમાં મફતમાં. એટલે કોઈને ઈચ્છા હોય છે ને, અત્યારે તમે ઘઉં કરો તો સારા પકવો છો, શાકભાજી કરો તો સારી પકવો છો, તો પછી આ પ્રાકૃતિક કૃષિ કે સજીવ કૃષિ માટે કેમ કરવી આપણે? એવું થાય ને મનમાં વિચાર તો આવે ને, તો શા માટે? તો જે આપણે અત્યારે ખેતી કરીએ છીએ એમાં આપણે પુષ્કળ પ્રમાણમાં ખાતરો અને દવાઓ વાપરીએ છીએ. બરાબર છે. સેસ્યાદ્વારે દવા છાંટવી પડે. બરાબર ને. તમે છાંટતા હશો, ખેતી કરતા હશો, ખબર, ભીંડા કરતા હશો, ટામેટા કરતા હશો, મરચી કરતા હશો, તો આ બધું તમે છાંટો તો શું થાય? રોગ જીવાત તો મરે પણ સાથે સાથે જે ખાનારા છે એના શરીર ઉપર પણ અસર થાય. આપણા ભાઈઓ, આપણી બહેનો, આપણી માતાઓ, દીકરીઓ અને ઇવન આપણે બધા ખાનારા છીએ. બરાબર. આપણે ટામેટું લાવીએ તો આપણને ખબર હોતી નહીં કે એમાં શું કોઈ શું છાંટ્યું છે, શું કર્યું છે. અત્યારે તમે બજારમાં જુઓ તો દૂધ પણ નકલી વેચાય છે. વેચાય છે ને, ખબર છે ને, પેપરમાં આવતું હોય છે, ફેક્ટરી પકડાય. બરાબર. એવી જ રીતે દૂધી લાંબી કરવા માટે ઇન્જેક્શનો મારતા હોય. એટલે અત્યારે શું નહીં થતું એ પ્રશ્ન છે. બરાબર. તમે સફરજન ખાવ તો સફરજનમાં દવાઓ છંટાઈ હોય.
એટલે એમ કે ભાઈ ડોક્ટર સફરજન રોજ એકનું ખાઓ દિવસનું તો ડોક્ટર જોડે જવું ના પડે પછી આવે પણ આવું દૂધ પીવો શું થાય ડોક્ટર ને તાકાત આવે બનાવે ડોક્ટર ને એને પૈસા મળવાના એટલે ઊંધું થઈ ગયું છે એટલે હવે અત્યારે પોતે ખેતી કરો ને પોતે જેટલું ચોખ્ખું ખાવ એ ખરું બાકી તમે એમ કહો મને બાજુ વાળા એ આલ્યું કે કોઈ આલ્યું એ ચોખ્ખું જશે તો એ બાદ ખોટી બરાબર છે તો એના માટેનું મોડેલ છે કે ખેડૂત પોતે પોતાનું જે શાકભાજી છે અથવા તો જે પણ એની જરૂરિયાતની વસ્તુઓ છે એ પોતે પોતાના ખેતર ઉપર પકવે બરાબર છે એના માટેના બે મોડેલ છે 10 ગુંઠા માટેનું છે 10 ગુંઠાની જમીન હોય આપણી પાસે કોઈ નાનો ખેડૂત છે 10 ગુંઠો હોય તો એમાં પણ એ પોતાની આવી શાકભાજી કરી શકે આ ઓર્ગેનિક જ છે ટોટલ આમાં કોઈ પણ પ્રકારનું આપણે નહીં ખાતર કે નહીં દવા કશું વાપરેલું કેવી રીતે એને પોષણ મળે છે એના પોષણમાં આપણે આપણે અળસિયાનું ખાતર છે છાણિયું ખાતર છે ઓળ છે એ બધી વસ્તુ આપણે વાપરી સંતોષ થઈ જાય બીજું આમાં ખર્ચો થવાનો નથી બહુ ઓછો કારણ કે આમાં આપણે જે દવાઓ છાંટીશું જે છંટકાવ ઉકાળાનો કરીએ છીએ એ બધા આપણા ખેતર ઉપર વનસ્પતિઓ છે એ જ ભેગી કરીને ઉકાળો બનાવવાનો છે સીતાફળના પાન છે લીમડાના પાન છે અરડુસીના પાન છે પછી આપણે શું કહેવાય ને આંકડો છે ધતુરો છે તો એ બધું ભેગું કરીને ઉકાળવાનું છાંટવાનું છે બરાબર છે આમાં આપણે કોઈને મારતા નથી ભગાડીએ છીએ શું કરીએ છીએ ચોર આવ્યો હોય પકડવાનો ને ભગાડવાનું એવું છે કે અહીં આપણે ચૂસ્યા આવશે ઈયળો આવશે તો એને આપણે મારવાની નહીં પણ ભગાડવાની ભાઈ આપણા ખેતરમાંથી એવું એને ઝેરી આપીએ તે ખાય નહીં અને આપણા માટે સારું હોય બરાબર છે તો એના માટેનું છે એટલે ટામેટા કર્યા છે રીંગણ કર્યા છે પાછળ હળદર છે તો આ બધી જ વસ્તુ આપણે પ્રાકૃતિક અથવા તો સજીવ ખેતીથી કરેલી છે એટલે ખાનાર છે એને પણ તાકાત મળે અને ખેડૂતના પણ પૈસા કરતા હોય છે રાસાયણિક છે આપણે કરીએ છીએ આપણા ખેતરમાં નીકળે કાળા આવડાવડા મોટા નીકળે અને આ છે સેન્દ્રિય કચરો ખાય શું ખાય સેન્દ્રિય કચરો એટલે આપણે ઘઉં કર્યા તો ઘઉં કર્યા પછી ઘઉંના દાણા મળે એના પછીનું જે ગોતર રહ્યું ગવાર્યું જે કહીએ એ ભૂસું આપણે મોટા ભાગે શું કરીએ ઘેર ભેંસો ગાયો હોય તો રાખીએ પણ ના હોય તો વેચી દઈએ પણ આપણે નાના ખેડૂત છે એટલે વેચીએ પણ જે મોટા ખેડૂત છે બહુ હોય કોઈ લઈ જનારા હોય ને તો શું કરે અત્યારે તમને પેપરમાં વાંચતા હશો પરાળી સળગાવવાથી બહુ પ્રશ્નો થાય છે વાંધો થઈ જાય એટલા ઝડપી વધ્યા આપણે કેટલા ઝડપી વધ્યા ને હો 75 વર્ષમાં કેટલા થઈ ગયા પેલા કેટલા હતા 35 કરોડ હતા કેટલા આઝાદ થયા તારે કેટલા હતા આઝાદ થયા તારે કેટલા હતા આપણે 35 કરોડ હતા અત્યારે કેટલા થયા 140 કરોડ કેટલા ચીન વાળા ને પાછળ પાડી દીધા આપણે પાડ્યા કે નહીં હા તો બોલો તમારો બધાનો એમાં ભાગ છે હા પાડો બરાબર એટલે ટાઈમે ખોરાક તો બધાને આપવો પડશે કોણ આપશે 94086 34096 અમિતભાઈ બરાબર મારું જ નામ છે અમિતભાઈ આ કાકા એ 700 નંબર લખ્યો છે એમની જોડે થી લઈ લેજો ઔષધિ અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્ર ની વાત કરીએ તો એના નામ પરથી તમને માહિતી મળી જાય કે ઔષધિ એટલે કોઈ પણ વસ્તુ હોય દવામાં વપરાતી હોય એવી ઔષધિ એટલે દવા એક પ્રકારની થઈ ને એ અને સુગંધિત એટલે કોઈ વસ્તુમાંથી સુગંધ નીકળતી એવો પદાર્થ બનતો હોય આપણે સાબુ સુગંધ હોય તેલમાં હોય અંતર હોય અત્તર હોય એમાં હોય તો એ પ્રકારની વસ્તુ બનાવટ જે આવે ઔષધિ બને અને અત્તર ને સાબુ ને બધું બને એ વસ્તુ માટે કઈ વનસ્પતિ ઉપયોગી થઈ શકે એના બાબતનું એ કામ ચાલે બરાબર તો આ સંશોધન કેન્દ્રમાં મુખ્ય ઔષધિ મતલબ સુગંધિત વસ્તુઓનું કામ ચાલે હવે ઘણા બધા તમે આડાવાળા વૃક્ષ જોયા હશે માનો કે વૃક્ષો છે જે જંગલો કે ભાઈ વનસ્પતિ ક્યાં મળે જંગલ એનું કારણ શું કારણ કે આપણે જનરલ જે જમીન છે ત્યાં તો આપણે વનસ્પતિ રહેવા દીધી નહીં તમારે બટાકું વાવવું હોય કે રાયડો વાવવો હોય કેરંડા વાવો એમાં તકલીફ હોય તો જનરલ આ ટાઈપની જગ્યાએ ઉપયોગી થતું જ હોય દરેક વસ્તુ ઉપયોગી પણ એકલો એરંડો બધી દવાઓ ના બનાવતો અલગ અલગ વનસ્પતિમાંથી અલગ અલગ દવાઓ બનતી હોય તો એમાં અહીં અમે સંશોધનનું કાર્ય કરીએ છીએ અને આ જે ગાર્ડન તમે જોઈ રહ્યા છો એમાં વિવિધ અલગ અલગ પ્રકારની 200-250 વનસ્પતિના સ્પીસીસ છે આમ તો અમારી જોડે 350 છે પણ સિઝન પ્રમાણે અલગ અલગ એટલે તમને 150-200 તો હાલ દર જ્યારે આવો ત્યારે જોવા મળે એ પ્રકારના છોડવા છે બધા આ છોડવામાંથી તમારે આપણે એના માટે ગાર્ડન બનાવેલો છે કે તમારા જેવા તમે એઝ અ ખેડૂત તરીકે આવ્યા છો મારા વડીલ તો
એટલે માહિતી માણસ લઈ શકે. હવે માહિતી કેમ જરૂરી, તમને અહીં કેમ લાવવા માંગો જાણવા માટે ગાર્ડન બનાવેલો છે અને એનું આપણે વિઝિટ કરતા હોઈએ છીએ. તમારી દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો આપણે ખેડૂતો પાસે જનરલી આવી ઘણી બધી વનસ્પતિઓ આજુબાજુમાં જોવા મળે પણ આપણે એનો ઉપયોગ જાણતા હોતા નથી. એના કારણે આપણે નથી તો એનું સંવર્ધન કરતા. પેલી 200 નોટ ખબર પડે કિંમતી છે એટલે તમે સંવર્ધન કર્યું. હવે અમુક નિંદામણની વાત, માનો ધરો નહીં, ધરો તમે કદી બચાવો છો? આપણે નહીં બચાવો. પણ ધરોનો જયારે બગીચો બનાવવાનો હોય તો ધરો વપરાય ના, કારણ કે એનું મૂલ્ય છે. એટલે એની યોગ્ય જગ્યાએ હોય તો, પણ એના સિવાય એની ઔષધીય વેલ્યુ પણ છે. દાખલા તરીકે ધરો છે, ધરો જ્યારે જેને ગરમી વધારે શરીરમાં થતી હોય, ત્વચા ગરમી છે, ગરમી હોય તો એમાં ધરોનો જો તમે ઉનાળા દરમિયાન રસ પીઓ બને, એના ઉપરના ભાગના જે પાંદડાની આવે ને, મૂળ નહીં ઉપરનો ભાગ, એને કટ કરીને એનો રસ બનાવીને પીઓ તો સૌથી સારામાં સારો શીતળતા આપે. ઠંડક માટે સૌથી સારામાં સારી કોઈ વનસ્પતિ હોય તો ધરો. તો તમે ધરોનો રસ પી શકો. બીજું, ધરોનો રસ પીવાથી તમારે પથરી છે ને, પથરી એ ધીરે ધીરે ઓછી થાય. આયુર્વેદિક દવાઓ કેવી વસ્તુ છે કે તમે પેલી પેરાસિટામોલ લીધી ને તરે તરત તાવ ઉતરી ગયો એવું ના થાય. તમારે લાંબો સમય લે. એટલે આપણે જૂના સમયમાં જુઓ, ઋષિ મુનિઓ છે, આપણા બાપ દાદા મતલબ પૂર્વજો તો આ જ દવાઓનો ઉપયોગ કરતા. આનો ફાયદો એ છે કે અસર ધીરે કરે પણ આડ અસર ઓછી કરે. જ્યારે આધુનિક દવાઓ છે એમાં તમારે આડ અસર થવાની શક્યતાઓ રહેલી હોય છે. એટલે આ રીતે આયુર્વેદિક દવાઓમાં કઈ કઈ દવાઓ બને છે એના બાબતે આપણે અહીં કામ કરીએ છીએ. બીજું, અમારો એક બીજો કામ એ છે કે ભાઈ આવી તો અલગ અલગ વનસ્પતિ થઈ ગઈ જંગલમાંથી, કેટલી વનસ્પતિ तो गाय सभी रुपये के लगभग बच चुके हैं 1:15. तो अभी क्या होता हुआ है कि लंच का टाइम हो चुका है, यहाँ पर सबको लंच करवाएंगे और ये बाग जहाँ पर सबका लंच होगा तो वो भी फ्री में. तो गाय खाना खाने के बाद सब बैठ चुके हैं बस के अंदर. कहाँ जाएंगे वो तो मेरे को पता नहीं है, लेकिन आप जहाँ भी जाएंगे वहाँ पर जाके आपको यहाँ से आनंद देवी जाना. અમૂલના ફાઉન્ડર છે.
સ્કૂલના સ્થાપક કહેવાય બરાબર છે, એમને શરૂઆત કરી હતી. વચ્ચે સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમને આઈડિયા આપી હતી આ કોઓપરેટિવ મંડળી બનાવવાની, સહકારી મંડળી બનાવવાની આઈડિયા એમની હતી. લાસ્ટમાં ડૉક્ટર વર્ગેશ સાંજે અને એનું પછી એક જિલ્લા લેવલ, જિલ્લા લેવલનો એક સંઘ હશે, એ સંઘના આપી અને પ્રોસેસિંગ કરીને પછી ડાયરેક્ટ આપણે બોમ્બેની દૂધ યોજનાથી અને ત્યાં પહોંચાડશું બરાબર છે. એ પ્રમાણે પછી શરૂઆત ડિમાન્ડ એક્સે ડિમાન્ડ શું છે, મૂકી સરકાર એ ટાઈમે બોમ્બે સ્ટેટ બોમ્બે આજે હતો, પછી બ્રિટિશ સરકારે ના પાડી હતી. અહીંયા 15 દિવસ માટે બ્લિક સ્ટ્રાઈક થઈ, એટલે બધા સ્ટેટ છે પોર્શને બી ના આપ્યું અને બોમ્બે બી સપ્લાય ના આપ્યું. એટલે બોમ્બેથી દૂર જેટલાથી એક 25 ટકાને દારા ખોડી બંને અહીંયા આવ્યા. એમણે જોયું અહીંયા સિચ્યુએશન અને પછી ડિમાન્ડ એક્સેપ્ટ કરી, એટલે અહીંયા પછી 2 ગામથી શરૂઆત થઈ હતી, વજતપુરા અને ગોપાલપુરા. અને એક જ દિવસની અંદર 247 લિટર દૂધ ઉઘરાવવામાં આવ્યું શરૂઆતથી બરાબર છે. અને આ જે શરૂઆત છે એ ઓફિસ फाइनली अमूल डेयरी विजिट किया, अच्छा लगा मुझे तो, और मज़ा आया देख कर. आई होप आपको भी मज़ा आया होगा. और दिखाने वाली चीज़ें होगी तो मैं आपको और ज़रूर दिखाऊंगा. अब मुझे नहीं लगता कि शायद आगे कोई प्रोसेस होगा, होता है तो मैं दिखाऊंगा, वरना देखिए आगे होता क्या है. यहाँ पर दिन आ चुका है, दोपहर को खाना खाया था, बाद में बस में बैठ चुके थे, वहाँ से तो मैंने कुछ भी नहीं खाया, मैंने कुर्सी में भी कुछ भी नहीं खाया था. और यहाँ पर ना कंफ्यूज लोग आते रहते हैं विज़िट करने के लिए, तो ऐसा एनवायरनमेंट है यहाँ पर के उलागी.
खोटा बना है
સારું પકાવવા માન બસ કુદ गाइस अभी काफ़ी अंधेरा हो चुका है, काफ़ी बस चलाई मैंने नए ड्राइवर ने और थक गए थे तो चाय पीने के लिए यहाँ पर थोड़ी देर रेस्ट लिया और यहाँ से लगभग अभी भी 20 किलोमीटर दूर है तो अंधेरा होने को ही है। तो चलिए अब यहाँ से निकलते हैं। तो सुबह ये हुआ था कि हम घर से ना एक मार्केट को आए थे लगभग 7 किलोमीटर दूर, ईको के अंदर आए थे लेकिन मुझे लगता है अंधेरा होने वाला तो ईको नहीं आएगी, हमें 1 किलोमीटर चल के जाना पड़ेगा। तो हाँ मुझे लगता है इको शायद ना भी आए। तो अभी मैं ये बात बता रहा था कि शायद अंधेरा हो तो मैं वहाँ पर शूट नहीं करूँगा, अंधेरा ना हो तो मैं शूट करूँगा। तो देखते हैं वहाँ पर जाके क्या सिचुएशन होती है।